હાલ વાતાવરણમાં થોડા દિવસોમાં પલટો આવ્યો છે ત્યારે હાલ ભારે પવનના મોજા દરિયામાં ઉઠી રહ્યા છે ત્યારે બીજી તરફ દરિયામાં ભરતી હોવાથી પવન અને પાણીના વેગના કારણે હજીરાની જેટી ખાતે બાંધવામાં આવેલા કોલસા ભરેલા મહાકાય ચાર બાર્જની દોરીઓ તૂટી જતાં તણાઈને ઓએનજીસી બ્રિજ પાસે આવી ગયા હતા જેથી લોકોમાં ભારે કુતુહુલ સર્જાયું હતું બીજી તરફ બાર્જને સલામત રીતે જેટી સુધી લઈ જવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી હજરે સ્થિત વિવિધ કંપનીઓના બાર્જ જેટી પાસે બાંધવામાં આવતા હોય છે ખાનગી કંપનીને બાર્જને જેટી પાસે બાંધવામાં આવતા હોય છે પરંતુ ઘણી વખતે વધુ પડતા પવન અને પાણીના વેગને કારણે આ પ્રકારના બાર્જ સીપ તણાઈ જ આવતા હોય છે આખરે તે ઓએનજીસી બ્રિજના પિલર પાસે આવીને ઉભા રહી જતા હોય છે અથવા તો તેમની ગતિ વધારે તેજ હોય તો તેઓ ટકરાતા પણ હોય છે કોલસા ભરેલા ચાર જેટલા બાર્જ ઓએનજીસી બ્રિજ પાસે દેખાયા હતા સુરતના હજીરા ખાતે અન્ય દેશોમાંથી પણ ખૂબ મોટા પ્રમાણમાં કોલસાની આયાત થતી હોય છે આજે જે બાર્જ ઓએનજીસી બ્રિજ પાસે દેખાયા હતા તે ઇન્ડોનેશિયા મગદલ્લા બંદર ખાતે કોલસા ખાલી થયો હતો એક સાથે બાર્જ ઓએનજીસી બ્રિજની નીચે તણાઈ આવ્યા હતા કુલસા ભરેલા બાર્જ તણાઈને આવતા ઓએનજીસી બ્રિજની નીચે એકત્રિત થઈ ગયા હતા જોકે આ બાર્જ પિલરો સાથે ટકરાયા હતા કે કેમ તેની તપાસ કરવામાં આવશે ભૂતકાળમાં ઘણી એવી દુર્ઘટનાઓ થઈ છે કે જે ઓએનજીસી બ્રિજ ઉપર આવીને વિશાળ કાય શિપ ટકરાઈ હોય અને તેના કારણે બ્રિજને નુકસાન થાય છે